भरूच जिल्लानी तमाम स्वनिर्भर शाळाओनी अचोक्कस मुदतनी हड़ताल करी सरकार द्वारा जाहिर करवामां आवेला परिपत्रनो विरोध करवामां आव्यो छे। भरूच जिल्लानी स्वनिर्भर शाळाओए तारीख 23/7/2020 ना रोज पत्रकार परिषद योजी सरकारना ताजेतरमां बहार पाडवामां आवेला परिपत्रनो विरोध कर्यो हतो। आ परिपत्रनी विगत जोता सरकारे एम जणाव्युं छे के कोरोना महामारी दरमियान स्वनिर्भर शाळाओए फी उघरावी नहीं, तेमज ऑनलाइन शिक्षण ए वास्तविक शिक्षण गणातुं नथी, जेथी आ समयनी फी पण स्वनिर्भर शाळा उघरावी शकशे नहीं, જેથી લાખો શિક્ષક અને કર્મચારીઓના પગારની મુખ્ય સમસ્યા ખડી થાય છે। આ પરિપત્ર અંગે ગુજરાત રાજ્યના સ્તરે સ્વનિર્ભર શાળાઓના મહામંડળની બેઠક મળી હતી, જેના અનુસંધાને આજે ભરૂચ સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પરિપત્ર યોજી સરકારના આ પરિપત્રનો વિરોધ કરી સરકાર પરિપત્ર પાછો ખેંચી લે તે અંગે માંગ કરી હતી। ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું હતું, સાથે જ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું। તારીખ 16 જુલાઈ 2019 રોજ સરકાર તરફથી એક પરિપત્ર લખવામાં આવે છે, અને જે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં મીડિયાના માધ્યમથી અમારા ધ્યાન પર લાવવામાં આવે છે। જે પરિપત્ર અનુસાર જે દિવસથી ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિ બની તે દિવસથી લઈને જ્યાં સુધી કોરોનાની મહામારી પૂરી નથી થતી અને વાસ્તવિક શિક્ષણ જ્યાં સુધી શરૂ નથી થતું ત્યાં સુધી કોઈ પણ ખાનગી એટલે કે નોન ગ્રાન્ટેડ એટલે કે સ્વનિર્ભર શાળાઓ વાલીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવા માટે સક્ષમ નથી એવો એ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને એ પરિપત્રમાં એ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી, વાસ્તવિક શિક્ષણ માત્ર વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવે ત્યારથી શરૂ થયેલું ગણાશે। આની અંદર જો સ્વનિર્ભર શાળાઓને 6, 8, 10 મહિના સુધી જો એક પણ રૂપિયો ફી નહીં મળશે તો 8 લાખ શિક્ષકો અને 2-3 લાખ અન્ય જે કર્મચારીઓ શાળાઓ સાથે જોડાયેલા છે એમના પરિવારના રોજગારનું શું થશે એ બાબતનો ખ્યાલ શિક્ષા વિભાગ દ્વારા રાખવામાં આવ્યો નથી। એટલે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતે 15,000 શાળાઓએ ભેગા થઈને એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી શિક્ષા વિભાગ આ પરિપત્ર પાછો ના ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે ગુજરાતની તમામ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ બંધ રહેશે અને પોતાનો પ્રતિક વિરોધ નોંધાવશે। તદઉપરાંત અમે હાઈકોર્ટના રાહે લીગલ એક્શન પણ લીધું છે અને અમારી એક કમિટી બનાવીને લીગલ એક્શન કમિટી હાઈકોર્ટમાં જઈને આ બાબતમાં અપીલ પણ કરશે। ભરૂચ જિલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓને હું અપીલ કરવા માંગુ છું કે અમારી સાથે આ બાબતે જોડાય અને આ બંધને સફળ બનાવવામાં અમારો આપનું કિંમતી યોગદાન આપે। નમસ્કાર।